सो हाई फ्रेंड्स, हूँ सुसंजय। तमे जोई रह्या छो वॉइस ऑफ एजुकेशन गुजराती यूट्यूब चैनल। तो आ यूट्यूब चैनल में तमाम भाइयों तथा बहनों हार्दिक स्वागत है। तो मित्रों, एज्युकेशन लगती तमाम अपडेट तमने आ चैनल में मळती होय छे। ते पछी स्कॉलरशिप होय के होस्टेल होय के तमारे एडमिशन ने लगती प्रवेश प्रक्रिया हुई, तो तमाम अपडेट तमने आ चैनल में मळती रहे छे। तो मित्रों, तमे नवा होय तो चैनल सब्सक्राइब करी राखजो, अने तमारा मन में कंई पण एज्युकेशन लगतो प्रश्न होय तो अवश्य कमेंट करजो। मारी पासे माहिती हशे तो हूँ तमने 100% जवाब आपवानो प्रयत्न करीश। तो मित्रों, जे समरस होस्टेल ने लगता एडमिशन हतो, जेना एडमिशन हजे अमुक सीटी में थवाना बाकी छे, तो तेना जेवा ज एडमिशन स्टार्ट थशे एटले हूँ एना पर विडियो अपलोड करी दईश। एटले तमे चेनल सब्सक्राइबर करी नोटिफिकेशन बेन ऑल करी राखजो। तो मित्रों, आजना विडियो में जे तमारी कॉमेंट्स हती के क्या क्या कोर्स ने एडमिशन मळे छे जेथी करीने तमारो डाउट छे ते क्लियर थाय, तो हूँ तेनी तमने संपूर्ण चर्चा करीश। तो चलो मित्रों, हवे आपणे विडियो ना टॉपिक पर आवीए। प्रथम मित्रों, तमे अहींया जोई शको छो કે આ જે નિયમોમાં ફેરફાર કરેલ છે એ મુજબ અહીંયા મિત્રો તમને હું બતાવું તો અભ્યાસની જે કેટેગરી છે એ નીચે મુજબ છે। તો અહીંયા આપણે પહેલે ગ્રુપ 1 થી સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, તમે MBBS અથવા આયુષ એન્જિનિયરિંગ હોય, ફાર્મસી હોય તમારે, ત્યાર પછી ધોરણ 12 પછીના ડિપ્લોમામાં એડમિશન લઈ તમે લીધું હોય, મિત્રો એક ખાસ વાત યાદ રાખજો કે તમે આમાં ધોરણ 10 ઉપર હોય તો તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમે એડમિશન લીધું હોય તો જ તમે એડમિશન મેળવી શકો। બાકી તમે ધોરણ 10 ઉપરના કોર્સમાં એડમિશન ના મેળવી શકો, તમે ફક્ત ધોરણ 12 ઉપરના જે કોર્સ હોય એમાં જ તમે સમરસ હોસ્ટેલમાં એડમિશન મેળવી શકો। તો આ તમામ થઈ ગયા, ત્યાર પછી મિત્રો ફાર્મસી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો, એટલે મિત્રો તમે BE માં લીધો હોય, તમે એન્જિનિયરિંગમાં લીધો હોય તો પણ તમને એડમિશન મળે। ત્યાર પછી તમે આયુર્વેદિકમાં લીધો હોય, NID માં લીધો હોય, NIFT માં લીધો હોય, ડેન્ટલ માં લીધું હોય, હોમિયોપેથિકમાં લીધું હોય, જેવા સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ હોય કે જે ધોરણ 12 પછીના હોય તેમાં તમામ અભ્યાસક્રમોમાં તમે એડમિશન મેળવી શકો। અને એમાં જે હોસ્ટેલની ટકાવારી હોય છે તે 30% ટકાવારી પ્રમાણે આ કોર્સ હોય એને હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવે। ત્યાર પછી આપણે વાત કરીએ તો જે સ્નાતક પછીનો અભ્યાસક્રમ હોય જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ઉપરના અભ્યાસક્રમ જેમ કે MBBS એન્જિનિયરિંગ બાદના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, ત્યાર પછી આયુષ, MPharm હોય, MA હોય, MCom હોય, MSc હોય, MBA હોય, MSW, MCA હોય, તમે BEd માં લીધું હોય, MEd માં લીધું હોય, MPhil માં લીધું હોય, LLB હોય, PhD હોય, તો જેવા અન્ય સમકક્ષ તમામ અનુસ્નાતક જે અભ્યાસક્રમ હોય એમાં તમને એડમિશન મળે। ને એમાં પણ હોસ્ટેલની ટકાવારી તમારે 30% સુધી આ તમામ કોર્સને છે એડમિશન મળે। ત્યાર પછી નીચે આવ્યો તો બીજા અન્ય સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, જેમાં તમે સાયન્સમાં લીધું હોય, કોમર્સ, આર્ટ્સ, BSc નર્સિંગ, PTC, BBA વગેરે જેવા ધોરણ 12 પછીના અન્ય જે સમકક્ષ તમામ સ્નાતક અભ્યાસક્રમો હોય એમાં તમને એડમિશન મળે। એટલે મિત્રો, આમાં તમારે BSc નર્સિંગ છે એ પણ આવી જાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ જે તમે સ્નાતક કક્ષાના છે તમામ કોર્સને આની કેટેગરીની જે સંખ્યા છે 40%। તો આમ એટલું તમે ડીપમાં જોઈ લીધું કે ક્યાં લોકોને કેટલું એડમિશન છે તે ટકાવારી પ્રમાણે મળવાપત્ર છે અને ક્યાં ક્યાં કોર્સ છે તે એને એડમિશન મળે છે। તો મિત્રો, અહીંયા આ જે છે એનો તમે સ્ક્રીનશોટ લઈને આરામથી પણ જોઈ શકો છો। તો આ તમે લોકો કોમેન્ટ કરતા હતા કે કોને કોને એડમિશન મળે છે અને ક્યાં કોર્સને એડમિશન નથી મળતું, તો તમારા લોકોનો મેં ડાઉટ ક્લિયર કરવા માટે આ વિડીયો છે તે બનાવ્યો હતો। તો મિત્રો, આ ઉપરાંત પણ કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય મને કોમેન્ટ કરજો। અને મિત્રો, અમદાવાદના કે ભુજના કે જે વડોદરાના કે જે એડમિશન જે બાકી હશે તેના જેવા સ્ટાર્ટ થશે એટલે હું તમને લોકોને ફાસ્ટ અપડેટ આપીશ। એટલે આજે કોમેન્ટ તમે ના કરતા કે અમદાવાદનું ક્યારે સ્ટાર્ટ થશે, મેં તમને આમાં રિપ્લાય આપી દીધો છે। તો આશા કરું કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે, અને પસંદ આવે તો લાઇક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં।